મજા તો કરો છો ને? હા બાળકો, આપણે શું શીખવાના છે ખબર છે તમને? નથી ખબર તો બાળકો, તમે આગળના ભાગમાં ગોર્યો હું, શું ગોર્યો હું વાર્તા શીખી ગયા. શીખ્યા ને? હા. પછી તમે શું કર્યું? અલગ અલગ રીતે હસતા પણ શીખી ગયા. શીખ્યા ને? હવે આપણે એ વાર્તા પરથી અમુક પ્રશ્નો જોવાના છે અને વાતચીત પણ કરવાની છે, અને તે પ્રમાણે આપણે ચોપડીમાં લખતા શીખવાનું છે. તો બાળકો, આપણે હવે એ શરૂ કરીએ છીએ. તો શીખશો ને? હા, તૈયાર રહેજો. ચાલો, તો તૈયાર છો? ચાલો. જો આપણે અહીં વાતચીત કરવાની છે તો શું છે? જો, સોમાભાઈના બંને બરડના નવા નામ પાડો. સોમાભાઈના બરડના નામ શું હતા બાળકો? ચાલો બોલો. હા, ગોળિયો અને કાળિયો. તો આપણે નવા નામ પાડવાના છે, તો તમે નવા નામ વિચારી લો હો બાળકો, પછી હું તમને પૂછીશ. ગોળિયો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી? બાળકો, આ તપાસ ઘણી વાર કરવામાં આવે છે. તો કઈ કઈ વાર કરવામાં આવે છે ખબર છે તમને? જુઓ, બાજરી વાવતી વખતે, પછી બાજરી મોટી થાય છે ત્યારે, બાજરીના ડૂંડા કાપે છે ત્યારે, બાજરીના ડૂંડાને દળે છે ત્યારે, પછી બાજરીને કાઢે છે ત્યારે, પછી ક્યારે? બાજરીને કોથળામાં ભરે છે ત્યારે, કોથળાને ઘરે લઈ જાય છે અને બાજરીને પીપમાં ભરે છે ત્યારે, પછી ફરી બાજરીને દણું માટે કાઢે છે ત્યારે, ચાણા વિચારે છે ત્યારે, અને જ્યારે ઘંટીએ લોટ દળાવે છે ત્યારે, અને રોટલા કરે છે ત્યારે લોટમાં. આ બધી બાબતો વખતે ગોરિયાને શોધવામાં આવે છે. છેલ્લે ગોરિયો ક્યાંથી માર્યો? બાળકો બોલો. ચાલો, ગોરિયો ક્યાંથી માર્યો? તો રોટલાનું ઉપરનું જે પડ હોય છે તેને કહેવાશે ઓપટી. ઓપટીમાંથી ગોરિયો મળે છે. ગોરિયો મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ? હવે સાચે જ બોલજો હા બાળકો. હા, ગપ્પુ છે. ગોરિયો ક્યાંથી મળ્યો હોય તો તમને સાચું લાગતે? ચાલો વિચારો જોઈએ. હા, આનો પ્રશ્ન તમારે વિચારીને પછી મને કહેવાનો છે. બાળકો, અહીં કેટલા પ્રશ્નો છે એ પહેલા તમારે જવાબ આપવાનો છે અને પછી આપણે લખવાનું છે. તો જુઓ, વાવણી પહેલા શું કરવું પડે? બોલો બાળકો, તમે પાઠ સમજ્યા ને? વાવણી કરે તે પહેલા શું કરવું પડે? બોલો. હા, ખેતર ફેરવું પડે. તો અહીં જવાબ શું આવશે? વાવણી પહેલા ખેતર ખેડવું પડે. ખેડૂતે જાગીને શું જોયું? ખેડૂત ખાઈને સૂતો હતો, તો એ જાગે છે ત્યારે શું જોઈ છે? બોલો. હા, ગોળીઓ ગુમ થઈ જાય છે. તો અહીંયા જવાબ શું આવશે? ખેડૂતે જાગીને જોયું કે ગોળીઓ મરડ ગુમ થઈ ગયો, ખોવાઈ ગયો. તો આ જવાબ તમારે જાતે લખવાનો છે. આ જુઓ, ગોળીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો તમને ગપ્પુ જ લાગ્યું હોત. ચાલો બોલો બાળકો, ગોળીઓ ક્યાંથી મળ્યો હોય તો ગપ્પુ લાગશે? હા, ટગારામાં, બાજરીમાં, પછી કોથળામાં અને પીપમાંથી. તો આપણે આ જવાબ અહીં લખીએ. ગોળીઓ બાજરીના દાણામાંથી, તગારામાંથી,
પછી શું આવશે ઓથરામાંથી ચાણીમાંથી મળ્યો હોય તો ગપ્પુ લાગશે તો બાળકો આ રીતે જવાબ તમારે ચોપડીમાં લખવાના છે બાળકો અહીં જુઓ આપણને જે વાર્તા આપી છે તે વાર્તાને જે રીતે બને છે તે ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના છે અને પહેલી બાજુ લખવાના છે તો જુઓ બાળકો આપણે વાંચીએ તો બાળકો આ જે છે બધા વાક્યો તેને આપણે પહેલા વાંચી લઈએ જુઓ બાજરીના દાણા છૂટા પાડ્યા સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું ગોળિયો રોટલામાં બેઠો હતો બે બળદમાંથી ગોળિયો ગાયબ બાજરાનો રોટલો તૈયાર થયો ખેતરમાં બાજરી વાવી હવે આ બધા વાક્યોમાંથી પહેલા નંબરે કયું આવશે તમને ખબર પડશે ને બાળકો તમે જોઈ લીધું છે બરાબર તો ચાલો આવશે ના આવશે બોલો સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું આ વાક્ય આપણે અહીં લખીએ હવે જુઓ ખેતર ખેડ્યા પછી શું થાય છે બોલો ગોળિયો રોટલામાં બેઠો તો એ આવે નહીં ખેતર ખેડે પછી શું થાય બોલો બાળકો ગોળિયો ગાયબ થાય છે તો બે બળદમાંથી ગોળિયો ગાયબ હવે ત્રીજું વાક્ય કયું આવશે બાળકો ગોળિયો ગાયબ થઈ જાય છે પછી સોમાભાઈ શું કરે છે હા ખેતરમાં બાજરી વાવી તો અહીં શું આવશે તો જુઓ બાળકો આપણે આ વાક્યોને વાર્તાના ક્રમ પ્રમાણે લખ્યા છે તો પછી બીજા જે છે ત્રણ તે તમારે જાતે લખવાના રહેશે તો તમારે આમાંથી શોધવાના છે અને પછી અહીં લખવાના છે ચાર પાંચ અને છ એ તમારે જાતે લખવાનું છે બરાબર છે બાળકો તમે આજે વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવતા શીખી ગયા એ પ્રમાણે આપણે અભ્યાસ કરતા રહેવાનું છે તો બાળકો તમારે બધું ચોપડીમાં લખવાનું છે તો હવે હોમવર્ક કરવામાં